नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना स्कूल हळवदनी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। हुं धवल मकवाण। आपणे वात करता था धोरण 10 विषय गणितनुं। आजे नवुं प्रकरण चालू करीए, समजो बराबर। एकदम सहेलुं प्रकरण छे, जेनो तमे नवमा धोरणनी अंदर पूरेपूरी प्राथमिक माहिती मेळवीने आव्या छो, बराबर। एटले के प्रकरण नंबर 7 याम भूमिति। बोर्डनी परीक्षानी अंदर आ प्रकरण 4 માર્કનું પૂછાય, જેમાંથી 1 માર્કનું વૈકલ્પિક અને 3 માર્કનો એક દાખલો, બરાબર। એટલે 3 માર્કનો એક દાખલો પૂછાશે, 1 માર્કનો વૈકલ્પિક પૂછાશે, રેડી। એટલે કુલ 4 માર્કનું ચેપ્ટર હવે યામ ભૂમિતિની પ્રાથમિક માહિતી તમને આપવી। તો 9મા ધોરણમાં તમે યામ ભૂમિતિનો પૂરેપૂરો પરિચય લઈને આવ્યા, બરાબર। એમાં આપણે એ પણ યાદ કર્યું હતું કે યામ ભૂમિતિની શરૂઆત અગણિત શાસ્ત્રીનું નામ છે રેને દ કાર્તે, બરાબર। કે રેને દ કાર્તે નામના ગણિત શાસ્ત્રીએ ગણિતની અંદર યામ ભૂમિતિની શરૂઆત કરેલી, બરાબર। હવે યામ ભૂમિતિનું જો સામાન્ય માહિતી જોઈતી હોય તો યામ ભૂમિતિની અંદર તમને ખબર જ છે કે બે યામાક્ષો આવે, બરાબર। સમતલની અંદર સમતલને યામાક્ષો કેટલા હોય? બે, બરાબર। અને એ બે યામાક્ષો આપણે આ રીતે દોરી, બરાબર। સમતલને આ રીતે બે યામાક્ષો હોય, એક ઊભી રેખા હોય ને એક આડી રેખા હોય। આ આડી રેખા રહી એને એક્સ અક્ષ કહેવાય, અથવા તો સમક્ષિતિજ રેખા। આને ઊભી ધરી છે એને વાય અક્ષ કહેવાય, અથવા તો એને બોલાય શિરોલંબ રેખા। હવે આ એક્સ અક્ષ અને વાય અક્ષને સમતલના યામાક્ષો કહેવાય। સમતલ એટલે શું? તો કે આ બોર્ડને તમે સમતલ ધારી, બરાબર। એટલે કે એ સમતલ છે, સમતલને બે યામાક્ષો હોય। કયા બે યામાક્ષો હોય? એક્સ અક્ષ અને વાય અક્ષ। અને આ બે યામાક્ષો તમારા સમતલનું 4 ભાગમાં વિભાજન કરે, એ ચારે ચાર ભાગને ચરણ અથવા પાદ કહેવાય, બરાબર। એટલે 4 ચરણ બનશે, એમાં ચરણ રહે એ આ રીતે એ દર્શાવવાનું, આ પ્રથમ ચરણ, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, બરાબર। એટલે સમતલને યામાક્ષો કેટલા હોય? તો કે બે। એ બે સમતલ, બે યામાક્ષો સમતલનું કેટલા ભાગમાં વિભાજન કરે? તો કે 4, બરાબર। એ 4 ચરણ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું। એમાં પહેલા ચરણની અંદર આવેલું કોઈ પણ બિંદુ ધ્યાન રાખજો, અહીંયા એક્સ આવે તો સામે એક્સ ડેશ આવે, અહીંયા વાય હોય તો અહીંયા વાય ડેશ આવે। આ ડેશ એટલે એના ઉપર આવતા બિંદુ ઋણ હોય, આ ડેશ નથી, એનો મતલબ એના ઉપર આવતા બિંદુ કેવા હોય? ધન। હવે આ જે બંને યામાક્ષો હોય, એ બંને યામાક્ષો સમતલની અંદર એક બિંદુએ છેદે, આ જે બિંદુએ છેદે ને એને શું કહેવાય મિત્રો? ઉગમ બિંદુ, યાદ રાખજો। અને ઉગમ બિંદુને ઓ વડે દર્શાવાય, એના યામ હોય 0 0, આ દરેક યાદ રાખવું। આને કહેવાય યામાક્ષોનું છેદ બિંદુ। શું કહેવાય આને? યામાક્ષોનું છેદ બિંદુ। એટલે આમાં યામાક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય, એનો સંકેત ઓ વડે દર્શાવાય, એના યામ હોય 0 0, રેડી। એટલે આ સમતલની આપણે સામાન્ય માહિતી મેળવી। હવે યામ ભૂમિતિની અંદર 10મા ધોરણના યામ ભૂમિતિમાં શું કરવાનું હોય, બરાબર। 9મા ધોરણમાં તમે યામ ભૂમિતિની પૂરેપૂરી માહિતી મેળવેલી જ છે, રેડી। હવે 10મા ધોરણના યામ ભૂમિતિની અંદર આપણને 3 સ્વાધ્યાય આપેલા, 7.1, 7.2 અને 7.3। એમાંનું પહેલું સ્વાધ્યાય આપણા અંતર સૂત્ર ઉપર ચાલશે, બીજું સ્વાધ્યાય વિભાજન સૂત્ર ઉપર ચાલશે, અને ત્રીજું સ્વાધ્યાય ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર આધારિત હશે, બરાબર। 3 જ સ્વાધ્યાય એકદમ હેલું ચેપ્ટર છે। હવે આની અંદર કરવાનું શું એ સમજો, તો કે આપણે પહેલા સૂત્ર સમજી લઈએ, પછી તમને ખ્યાલ આવશે કે આના દાખલા કઈ રીતે ગણવાના, બરાબર। યામ ભૂમિતિ હકીકતમાં શું કહેવા માંગે, તો એનું પહેલું જ સૂત્ર તમને લખેલું, જો પહેલું સ્વાધ્યાય આપણું 7.1 ભણવા માટે અંતર સૂત્ર આવડવું જરૂરી। હવે અંતર સૂત્ર હકીકતમાં હે શું? તો કે યામ સમતલની અંદર જ્યાં તમે એક્સ અક્ષ ને વાય અક્ષ દોરે, યામ સમતલ કહેવાય, બરાબર। તો કે યામ સમતલની અંદર આવેલા બે બિંદુ કોઈ અક્ષ ઉપર નહીં આવેલા હોય, ધ્યાન રાખજો। ઉદાહરણ તરીકે તમને સમજાવું તો આ રીતે આપણી એક્સ અક્ષ છે, આ ઋણ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ, આ ઋણ વાય અક્ષ। ચલો એક બિંદુ ધારો કે અહીંયા આવેલું એ, એના અહીંયા હું કહી દઉં તમને 2 3, કેમ કે પ્રથમ ચરણની અંદર આવેલા બિંદુના બે યામ ધન જ હોય, રેડી। બીજું બિંદુ આવેલું ધારો કે આ ત્રીજા ચરણમાં, એને કહી દઉં હું બી, એના અહીંયા તમે લખવા જાઓ તો એના અહીંયા ધારો કે લખી દઉં તમને -2 અને 4 આવે, સોરી -2 અને -4, કેમ કે ત્રીજા ચરણના બે બિંદુને એમ કેવા હોય ઋણ। હવે તમને એમ કે આ બે બિંદુ વચ્ચે અંતર કેટલું, જો એટલે કે અંતર સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો, કેવી રીતે કરવાનો? તો કે અંતર સૂત્રનો ઉપયોગ ક્યારે આવે? તો કે તમને સમતલની અંદર આપેલા બે બિંદુ યામ સમતલ, આ એક્સ અક્ષ અને વાય અક્ષ આવે એટલે યામ સમતલ કહેવાય। યામ સમતલની અંદર કોઈ પણ જગ્યાએ આવેલા બે બિંદુ વચ્ચેનું જ્યારે તમારે શું મેળવવું હોય મિત્રો? અંતર,
બરાબર કે આ સમતલ ની અંદર આવેલા બે બિંદુ છે આ બે બિંદુ વચ્ચેનું તમારે અંતર મેળવવું હોય તો યામ સમતલ ની અંદર આવેલા બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવાના સૂત્રને શું કહેવાય અંતર સૂત્ર એટલે યામ તમને આપેલા જ છે અને આનું અંતર મેળવવા માટેનું સૂત્ર છે આપણે જોઈએ ધ્યાન આપજો કે એના યામ છે x1 y1 અને બીના યામ એ x2 y2 આ બે બિંદુ વચ્ચેનું જ્યારે તમારે શું મેળવવાનું હોય મિત્રો અંતર તો યામ સમતલ ની અંદર આવેલા બે બિંદુ વચ્ચેના અંતર મેળવવાના સૂત્રને આપણે શું કહીશું અંતર સૂત્ર બે રીતે લખાય એમાં આપણે જનરલી પહેલા સૂત્રનો વધારે ઉપયોગ કરશું એ થી બી વચ્ચેના અંતરને આ રીતે લખાય યાદ રાખજો એ બી આ એ બી નો મતલબ થાય એ થી બી સુધીનું અંતર શું યાદ રાખવાનું એ બી નો મતલબ શું થાય એ થી બી સુધીનું અંતર આ વર્ગ એટલા માટે કર્યો સામે વર્ગમૂળ ન કરવું પડે એટલે કે એ બી નો વર્ગ બરાબર સૂત્ર શું યાદ રાખવાનું તો કે એક કૌંસમાં એક્સએમ ની બાદબાકી નો વર્ગ વત્તા બીજા કૌંસમાં વાયએમ ની બાદબાકી નો વર્ગ એક્સએમ ની બાદબાકી કરો શું આવે એક્સ વન માઇનસ એક્સ ટુ કૌંસ ઉપર વર્ગ વચ્ચે ફરજિયાત વત્તા બીજા કૌંસમાં વાયએમ ની બાદબાકી વાયએમ એટલે વાય વન વાય ટુ બાદબાકી એનો વર્ગ એટલે સૂત્ર યાદ રાખવાનું કે એબી નો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ આ એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ શું હોય તો કે આ રકમમાં તમને બિંદુના યામ આપેલા હોય જે બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવું એમાં એકના યામને કહી દેવાનું એક્સ વન વાય વન બીજાના યામને કહી દેવાનું એક્સ ટુ વાય ટુ રેડી અથવા બીજું સૂત્ર એ લખ્યું છે કે જો અહીંયા વર્ગ ન કરવો હોય તો સામે વર્ગમૂળ કરવું પડે બાકીનું બધું એમના મત છે કે વર્ગમૂળ ની અંદર એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ એટલે આ રીતે પણ લખી શકાય બરાબર એટલે આ આપણે અંતર સૂત્રની વાત કરી હવે આગળ જે મેં તમને બીજા સૂત્ર લખેલા છે બીજા સૂત્ર ઉપર ધ્યાન આપીએ તો બીજા સૂત્ર શું આપેલા જો કે અહીંયા જે લખેલું છે કે મેં એક્સ અક્ષ પરના બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવાનું સૂત્ર જો સેના પરના એક્સ અક્ષ હવે યામ ભૂમિતિ નવમા ધોરણમાં સમજી ગયા હો બરાબર કે જો બિંદુ એક્સ અક્ષ પર આવેલું હોય તો યાદ રાખવાનું એ બિંદુનો વાયામ હંમેશા ઝીરો હોય આ દરેકે યાદ રાખવું ચલો ધારો કે આ બિંદુની વાત કરતો હું એ એક્સ વાય હે હવે આ બિંદુ તમે ધારો કે એક્સ અક્ષ ઉપર દર્શાવો ને એટલે એ ફાઇનલ જ હોય કે એક્સ અક્ષ પરના બિંદુને માત્ર એક્સએમ જ હોય વાયએમ હોય નહીં એટલે નો હોય એટલે શું આવે એનો મતલબ ઝીરો આ યાદ રાખવા કે એક્સ અક્ષ પરના કોઈ પણ બિંદુને વાયએમ હોય જ નહીં જો વાયએમ હોય તો બિંદુ એક્સ અક્ષ ઉપર આવેલું ન હોય એટલે કે જો બિંદુ એક્સ અક્ષ ઉપર આવેલું હોય તો એનો વાયએમ ઝીરો હોય આનું ઊંધું જો બિંદુ વાય અક્ષ પર આવેલું હોય તો એનો કયો યામ ઝીરો થશે મિત્રો એક્સ યામ એટલે કે એક્સ અક્ષ પરના બિંદુનો વાયએમ ઝીરો હોય અને વાય અક્ષ પરના બિંદુનો એક્સ યામ ઝીરો હોય આ યાદ રાખવાનું એક્સ યામ હંમેશા પહેલા હોય વાયએમ હંમેશા પાછળ હોય બરાબર આને આપણે કાર્તિજીય યામ લખ્યા કહેવાય અને કાર્તિજીય યામ પદ્ધતિમાં તમારે યાદ રાખવાનું એક્સ યામ હંમેશા આગળ હોય વાયએમ હંમેશા પાછળ હોય બરાબર એટલે કે વાય અક્ષ પરના બિંદુનો એક્સએમ ઝીરો હોય અને એક્સ અક્ષ પરનું બિંદુ હોય ને એનો વાયએમ શું હોય ઝીરો આ રીતે આ તમારે યાદ રાખવું એક્સ અક્ષ ઉપર એક્સએમ હોય વાયએમ ન હોય વાય અક્ષ ઉપરનું બિંદુ વાયએમ હોય એક્સએમ ન હોય એટલે આ સામાન્ય માહિતી બરાબર એટલે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું કે એક્સ અક્ષ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવું હોય તો શું કરવાનું તો જો આનાથી તો જવાબ મળે ધ્યાન રાખજો પણ જો આ સૂત્ર યાદ ન રાખવું હોય તો ડાયરેક્ટ કે એક્સ અક્ષ પર આવેલા બે બિંદુઓ એ ઓફ એક્સ વન ઝીરો અને બી ઓફ એક્સ ટુ ઝીરો વચ્ચેનું જો અંતર મેળવવું હોય તો એ થી બી સુધીના અંતરને કહેવાય એ બી એક્સ અક્ષની વાત કરે જો એટલે આ એક્સ અક્ષ એક બિંદુ અહીંયા આવેલું હોય ને એક બિંદુ આમ કે આ બે બિંદુ વચ્ચેનું અંતર એમ એક્સ અક્ષ પરના બે બિંદુ વચ્ચેનું અંતર આ એક્સ અક્ષ જો આ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવું હોય તો શું કરવાનું તો કે એક્સ એમની બાદબાકી બહાર મેં આવા ઊભા લીટા કર્યા જો આ ઊભા લીટા અને બે બાજુ ઊભા લીટા હોય ને આને માનાંક બોલાય શું બોલાય માનાંક હવે માનાંક કરવાનું કારણ શું તો કે મિત્રો એ થી બી સુધી એ અંતર અને તમે જાણો હો અંતર ક્યારે ઋણ ન હોય બરાબર અંતર હંમેશા અનઋણ હોય એટલે કે ધન જ હોય સમજાય એટલે અહીંયા તમારે યાદ રાખવાનું કે માનાંકનો મતલબ એવો થાય કે કદાચ આ બેની બાદબાકી કરશો અને જવાબ માઇનસ આવે તો માનાંકની બહાર કિંમત નીકળે એટલે માનાંકનું કામ શું હોય તો કે અંદર કિંમત ઋણ હોય ને એને ધન બનાવે પછી ધન હોય એને ઋણ ન બનાવે આ યાદ રાખજો માનાંકનું કામ શું હોય ચલો માનાંકની અંદર તમે આવી રીતે માઇનસ બે લખ્યા હોય એને બહાર કાઢો ને એટલે બે થઈ જાય પછી માનાંકની અંદર કદાચ બે હોય ને બહાર કાઢો તો બે જ રહે સમજાય એટલે માનાંક શું કરશે તો કે જે અંતર તમારું ઋણ આવે છે એ ઋણ અંતરને શું બનાવશે ધન કેમ કે અંતર હંમેશા અનઋણ હોય એટલે કે ક્યારેય ઋણ હોય નહીં બરાબર
હવે એવી જ રીતે વાયક્સ પરના બે બિંદુ વચ્ચેનું અંતર જો, તો હમણાં મેં તમને વાત કરી વાયક્ષ હોય તેનો એક્સએમ એકેયમાં હોય જ નહીં જો, અહીંયા એક્સ અક્ષ પરના બિંદુ હતા તેને વાયમ ન હોય, કેમ કે વાયમ ન હોય તો જ બિંદુ કોના ઉપર આવેલું હોય, એક્સ અક્ષ ઉપર, અહીંયા એક્સએમ ન હોય તો જ બિંદુ ક્યાં આવેલું હોય, વાયક્ષ ઉપર, તો કે વાયક્ષ પર આવેલા બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવું હોય તો એના અંતરને પણ એ બી વડે દર્શાવાય, એનું સૂત્ર યાદ રાખવાનું વાય વન માઇનસ વાય ટુ, બહાર માનાંક કરવાનું ભૂલવાનું નહીં. રેડે, હવે આ ખાસ અગત્યનો મુદ્દો, કેમ કે બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયેલું બરાબર કે એ ઓફ એક્સ વાય એટલે કે એક બિંદુ આપેલું હોય એનો ઉગમ બિંદુની સાપેક્ષે અંતર મેળવવું, ઉગમ બિંદુ એટલે જીરો જીરો બરાબર, તો એ ઓફ એક્સ વાય નું ઉગમ બિંદુથી અંતર પૂછે તો એને ઓએ વડે દર્શાવીએ આપણે, અને એનું સૂત્ર ખાસ યાદ રાખજો, વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આ કેવી રીતે આવે છે તો કે બાજુમાં જો આ સૂત્ર લખેલું હોય એમાં તમે એક્સ વન દેખાય અહીંયા એક્સ મૂકી દો, વાય વન દેખાય અહીંયા વાય મૂકી દો બરાબર, એક્સ ટુ દેખાય અહીંયા જીરો મૂકો, વાય ટુ દેખાય જીરો મૂકો, એટલે આ બે જીરો જીરો થઈ જાય, જો આ બે જીરો જીરો થઈ જાય, આની જગ્યાએ એક્સ વાય આવી જાય, ઉપર વર્ગ આવી જાય, એટલે આ સૂત્ર થઈ જાય. રેડી, આ અંતર સૂત્રથી જ મેળવેલું હોય બરાબર, એટલે આને તમે દરેક વિદ્યાર્થીઓ યાદ રાખવાનું કે એ ઓફ એક્સ વાયનું ઉગમ બિંદુની સાપેક્ષે અંતર પૂછે તો અંતર સૂત્ર મૂકવાની ડાયરેક્ટ જરૂર નથી, આનાથી ડાયરેક્ટ દાખલો ગણી શકાય. એક્સ દેખાય એક્સ એમ લખો, વાય દેખાય વાય એમ લખો, બેના વર્ગ કરીને સરવાળો કરીને એનું વર્ગમૂળ કાઢવાનું, શું મળી જાય તમને આનું અંતર, સમજાય? એટલે આ માહિતી તમારે ખાસ યાદ રાખવાની છે, કેમ કે આ માહિતી આધારિત આપણું પહેલું સ્વાધ્યાય બરાબર, એટલે કે સ્વાધ્યાય 7.1 આખે આખું ભણવાનું. હવે આપણે સ્વાધ્યાય 7.1 નો પહેલો દાખલો જોઈએ, એની અંદર તમને 3 દાખલા આપેલા છે બરાબર, ખાસ સમજવાના છે. ચલો, સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 1, એમાં 3 દાખલા આપેલા છે ને, કીધું એ રકમની અંદર કે સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 1. ચલો, એની રકમ સમજો, શું કીધું એ કે નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર મેળવો, જો શું મેળવવાનું, બે બિંદુ વચ્ચેનું અંતર, એનો પહેલો દાખલો 2, 3, 4, 1 આ પહેલો દાખલો. બિંદુ આપેલા છે 2, 3 અને બીજું બિંદુ આપેલું છે 4, 1. ખાસ સમજો, આખા ચેપ્ટરની અંદર બિંદુ હંમેશા આવી રીતે કાર્તિકેયન સ્વરૂપે દર્શાવેલા હોય બરાબર, એમાં પહેલા બિંદુને હું કહી દઉં એ, બીજા બિંદુને હું શું કહી દઉં બી, રેડે, એટલે આ બે બિંદુ મળી ગયા. જો બે બિંદુ યામ સમતલમાં આવેલા, આ બિંદુ પહેલા છે કેમ કે બે નિશાની પ્લસ, આ બિંદુ પહેલા ચરણમાં બે નિશાની પ્લસ, આ તમારે યાદ રાખો, 9મા ધોરણમાં આવી જ ગયું એટલે આનો કોઈ ઉલ્લેખ આપણે કર્યો નથી અને આ બધાને આવડવું જ જોઈએ. પહેલા ચરણમાં બે પ્લસ પ્લસ હોય, બીજા ચરણની અંદર શું હોય તો કે માઇનસ પ્લસ હોય, ત્રીજા ચરણમાં બે ઉપર ડેશ એટલે બે માઇનસ આવે, ત્રીજા ચરણમાં એક્સ ઉપર ડેશ નથી તે પ્લસ આવે, આ ડેશ હતા માઇનસ આવે. એટલે એટલે તમારે યાદ રાખવાનું કે આ ચારે ચાર બિંદુની નિશાની થઈ જાય, બિંદુ જોઈને ખબર પડી જાય કે બિંદુ કયા ચરણમાં આવેલું છે, અને બે નિશાની પ્લસ એટલે પહેલા ચરણમાં, આમાં બે પ્લસ એટલે આ પહેલા ચરણમાં, તો આ બે બિંદુ આપેલા બે બિંદુ પહેલા ચરણના, એની બે બિંદુ વચ્ચેનું તમારે શું મેળવવાનું મિત્રો, અંતર. તો યામ સમતલની અંદર આવેલા બે બિંદુ વચ્ચેનું શું મેળવવું હોય જ્યારે તમારે અંતર, ત્યારે મેં તમને હમણાં વાત કરી એમ કયા સૂત્રનો ઉપયોગ થાય, અંતર સૂત્રનો ઉપયોગ થાય બરાબર. હવે પ્રશ્ન એ થાય કે અંતર સૂત્રની અંદર એક્સ વન વાય વન અને એક્સ ટુ વાય ટુ આવશે, તો કોને એક્સ વન વાય વન કહેવાય અને કોને એક્સ ટુ વાય ટુ કહેવાય, તો એવું જરૂરી નથી કે પહેલું બિંદુ એને એક્સ વન વાય વન કહેવા જ પડે કે બીજું બિંદુ એને એક્સ ટુ વાય ટુ જ કહેવા પડે, એવું જરૂરી નથી. કોઈ પણ એક બિંદુના યામને તમારે એક્સ વન વાય વન કહી દેવાના અને બાકી વધે એને એક્સ ટુ વાય ટુ કહી દેવાના, સૂત્રમાં મૂકીને કિંમત મૂકીને સાદરૂપ આપી દેવાનું. રેડી, તો દાખલો ગણી આપણે ધ્યાન આપજો, હું પહેલાના યામને એક્સ વન વાય વન કહી દઉં બરાબર અને બીજા બિંદુના યામને શું કહી દઉં, એક્સ ટુ વાય ટુ. ચલો, એક્સ વન કેટલા થશે તો કે 2, એક્સ ટુ કેટલા થાય 3, એક્સ ટુ વાય ટુ જોઈતા હોય તો 4 અને 1. રેડી, હવે શું કરવાનું તો કે આ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવું હોય તો તમે જાણો જ છો કે સમતલની અંદર આવેલા બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવાનું સૂત્ર, જેને આપણે શું કહીએ મિત્રો, અંતર સૂત્ર. ચલો, અંતર સૂત્ર મૂકો એટલે એ થી બી સુધીનું અંતર હોય તેને સંકેતમાં શેના વડે દર્શાવાય, એ બી વડે, શું કરી દેવાનો, ઉપર વર્ગ. ચલો સૂત્ર લખીએ, શું હોય સૂત્ર તો કે એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ, એટલે કે એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ. ચલો, હવે આમાં કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળી જશે, આ એબીનો વર્ગ એમ નામ રહેશે. એક્સ વન, એક્સ વન કોણ તો કે 2, વચ્ચેની સાની માઇનસની, એક્સ ટુ કોણ તો કે 4, કૌંસની ઉપર શું આવશે વર્ગ, વચ્ચે વત્તાના વત્તા. ચલો, વાય વન કેટલા તો કે 3,
વચ્ચે નિશાની માઇનસ ની, વાય ટુ કેટલા, તો કે એક કૌંસ ની ઉપર વર્ગ, બરાબર. ચલો એ બી સ્ક્વેર એમ નામ રહેશે, બરાબર. બે માંથી ચાર જાય તો કેટલા વધશે મિત્રો, માઇનસ બે, એનો શું થાય વર્ગ. ત્રણ માંથી એક જાય તો બે, એનો શું થાય વર્ગ. હવે એ બી સ્ક્વેર એમ નામ રહેશે. હવે માઇનસ હોય પ્લસ હોય ઉપર વર્ગ દેખાય એટલે જોવાનું જ ન હોય નિશાની, કેમ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ ક્યારેય ઋણ હોય નહીં, એટલે બે નો વર્ગ જ કરવાનો. કેટલો થાય ચાર, અહીંયા પણ બે નો વર્ગ કેટલો થાય ચાર. ચલો ચાર વત્તા ચાર કેટલા થશે આઠ. હવે વર્ગ આ બાજુ આવે તો વર્ગમૂળ, ચલો આઠ નું વર્ગમૂળ કાઢવું હોય તો આ એ બી સ્ક્વેર ને એ થી બી સુધીનું અંતર ન કહેવાય, હો ધ્યાન રાખજો, એ બી ને એ થી બી સુધીનું અંતર કહેવાય. એટલે એ બી ના વર્ગ ની કિંમત નથી મેળવવાની તમારે, કિંમત કોની મેળવવાની, એ બી ની. તો વર્ગ એ આ બાજુ આવે તો વર્ગમૂળ થશે. રેડી, આઠ નું વર્ગમૂળ કાઢવું હોય તો ચાર દુ આઠ થાય. ચલો ચાર વર્ગમૂળ ની બહાર નીકળે એટલે કેટલા વધે, બે વર્ગમૂળ માં બે. મતલબ આ દાખલા આ ચાર રહ્યા ને પૂર્ણ વર્ગ સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા ક્યારે વર્ગમૂળ માં ન રહે, બહાર જ નીકળી જાય. એટલે ચાર ને બહાર કાઢો તો કેટલા થાય બે, અને વર્ગમૂળ માં કેટલા વધશે બે. માટે આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું આવે, બે વર્ગમૂળ માં બે. આવડે? ચલો બીજો દાખલો જોઈએ, ધ્યાન આપજો. બીજા દાખલાની અંદર આપેલું માઇનસ પાંચ સાત અને માઇનસ એક ત્રણ, આનો નાનો બીજો દાખલો. એમાં પહેલા બિંદુનું કહી દઉં, એ શું આપેલું છે માઇનસ પાંચ સાત. બીજા બિંદુને આપણે કહી દઈએ બી માઇનસ એક ત્રણ, બરાબર. ચલો આ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવું હોય તો હમણાં વાત કરી એમ શું લખવાના, એક્સ વન વાય વન ને એક્સ ટુ વાય ટુ, પછી અંતર સૂત્ર મૂકવાનો એટલે જવાબ આવે. ચલો એક્સ વન વાય વન કોણ, તો કે માઇનસ પાંચ અને સાત. એક્સ ટુ વાય ટુ કોણ, તો કે માઇનસ એક અને ત્રણ. ચલો આનું સાદુરૂપ આપો, એ થી બી સુધીનું અંતર મેળવવું હોય તો જાણો જ છો કે સમતલની અંદર આવેલા બે બિંદુ વચ્ચેનું અંતર, અંતર સૂત્ર, સૂત્ર લખી જ દેવાનું, બરાબર. નહીતર કિંમત મૂકવામાં ભૂલ થશે ક્યારે, વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ. ચલો આમાં કિંમત મૂકીને સાદુરૂપ આપીએ આપણે, આ એવી વર્ગ એમ નામ રહેશે. એક્સ વન માઇનસ એક્સ ટુ, તો એક્સ વન એટલે માઇનસ પાંચ, વચ્ચે નિશાની માઇનસ ની, એક્સ ટુ એટલે માઇનસ એક, જો અહીંયા માઇનસ અહીંયા માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, આ એક નો વર્ગ વધતા ના વધતા. વાય વન માઇનસ વાય ટુ સાત, વાય ટુ કેટલા, તો કે ત્રણ, અહીંયા બાદ બાકી કરો એટલે સાત માઇનસ ત્રણ નો વર્ગ આવે. રેડે, માટે એ બી વર્ગ એમ નામ રહેશે. ચલો પાંચ કેવા માઇનસ એક કેવા પ્લસ, પાંચ માંથી એક જાય તો માઇનસ પ્લસ માઇનસ થાય, પાંચ માંથી એક જાય ચાર ને મોટા પદની નિશાની, સાત માંથી ચાર જાય, સાત માંથી ત્રણ જાય તો અહીંયા પણ ચાર નો વર્ગ આવશે. ચલો માટે એ બી સ્ક્વેર બરાબર વર્ગ, માઇનસ ચાર નો વર્ગ કેટલો થાય સોળ, અહીંયા ચાર નો વર્ગ કેટલો થાય સોળ, સોળ ને સોળ તો કે બત્રીસ થશે, બરાબર. વર્ગ એ આ બાજુ આવે તો કે વર્ગમૂળ થાય, માટે બત્રીસ નું વર્ગમૂળ કાઢવું હોય તો બત્રીસ ના ભાગ પડે સોળ દુ બત્રીસ, સોળ પાછા બહાર નીકળી જાય કેમ કે પૂર્ણ વર્ગ હે, એટલે સોળ નું વર્ગમૂળ કેટલું નીકળે મિત્રો ચાર, વર્ગમૂળમાં કેટલા વધશે બે. માટે અહીંયા આ બે બિંદુ વચ્ચેનું અંતર આવશે ચાર વર્ગમૂળમાં બે. ચલો આવડે આટલું. હવે છેલ્લો એક ત્રીજો દાખલો જોઈ લઈએ, બરાબર. ત્રીજા દાખલાની રકમમાં તમને ચલો દાખલા નંબર ત્રણ એ બી પહેલાનો ત્રીજો દાખલો, પહેલાના અહીંયા આપણે એ કહી દઈએ, એના અહીંયા આપેલા છે એ બી, બીજું બિંદુ કહી દઈએ બી, એના અહીંયા આપેલા છે તમને માઇનસ એ માઇનસ બી. એને ચલો હવે આ બે બિંદુ વચ્ચેનું આપણે અંતર મેળવવું, એ બી વચ્ચેનું અંતર મેળવવું હોય તો તમે જાણો જ છો, મેં તમને હમણાં વાત કરી એમ દાખલો એક જ રીતે ગણાય, એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ, સૂત્રમાં ચાર કિંમતની જરૂર પડે જો અંતર મેળવવું હોય તો. આ એ બી અને આ માઇનસ એ માઇનસ બી. ચલો હવે કિંમત મૂકીને સાદુરૂપ આપી અંતર સૂત્રનો ઉપયોગ કરી દેવાનો, અંતર સૂત્ર બરાબર શેના વડે દર્શાવે, તો કે એ બી સ્ક્વેર વડે. સૂત્ર એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ. ચલો એક્સ વન એટલે કેટલા, તો કે એ માઇનસ, એક્સ ટુ એટલે માઇનસ એ, જો તો માઇનસ માઇનસ શું થાય મિત્રો પ્લસ એ, વધતા ના વધતા. એવી જ રીતે વાય વન, વાય વન એટલે બી, વચ્ચે નિશાની સૂત્રની માઇનસ ની, વાય ટુ એટલે માઇનસ બી, તો માઇનસ માઇનસ પ્લસ બી થાય, અહીંયા પણ વર્ગ આવશે. એ વત્તા એ એટલે કે ટુ એ થાય, એનો વર્ગ. બી વત્તા બી એટલે ટુ બી થાય, અહીંયા એનો વર્ગ થશે. ચલો બે નો વર્ગ ચાર, પછી કોનો વર્ગ થાય એનો, અહીંયા પણ પહેલા બે નો વર્ગ ચાર, પછી તો કે બી નો વર્ગ
શું કોમન નીકળશે? ચાર. ચાર કોમન કાઢો તો વધે શું? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હજુ સામે એ બી નો સ્ક્વેર એમનામ જ છે. જો આ વર્ગ આ બાજુ આવે તો વર્ગમૂળ, માટે એ બી બરાબર વર્ગમૂળ ની અંદર આવશે ચાર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તમે જાણો છો કે ચાર વર્ગમૂળ ની અંદર નો રહે, કેમ કે પૂર્ણ વર્ગ સંખ્યા ક્યાં નીકળે? વર્ગમૂળ ની બહાર. તો ચાર ને વર્ગમૂળ ની બહાર કાઢો તો કેટલા થઈ જાય? તો કે બે થઈ જાય. અહીંયા બે થઈ જાય. વધશે શું? તો કે વર્ગમૂળ ની અંદર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે અહીંયા આ બે બિંદુ વચ્ચેનું અંતર આવશે બે વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અહીંયા વર્ગ વર્ગમૂળ કેન્સલ ન થાય ધ્યાન રાખજો, કેમ કે વચ્ચે સરવાળાની નિશાની. અહીંયા ગુણાકાર ભાગાકાર હોત તો આ વર્ગ વર્ગમૂળ કેન્સલ થાય, સરવાળા બાદબાકીમાં ક્યારે વર્ગ વર્ગમૂળ કેન્સલ થાય નહીં. આવડે આટલો આંતર સૂત્ર ખાસ યાદ રાખજો. હવે આગળના દાખલા આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું.